રેલ સર્વૈયામાં અમારા નામ કોઈ આવ્યા નથી મુસ્લિમ સમાજના, અને જે ગેરકોમ હતી પટેલ વિસ્તાર એના પાંચ પાંચ નળિયા પડી ગયા છે, ઉડી ગયા. એને તો 20-20 હજાર રૂપિયા આવ્યા, જેના હાવ મકાન પડી ગયા, એને એક પાવલી નથી આવી. એના બધા ગામ રમાયડું કર્યો કે ભાઈ આ તમારે આવ્યા કરશે, આવ્યા કરશે. આ 1.5 મહિના થઈ ગયા તો પાછા અડધા નામ આવી ગયા છે હવે, અને અમારા કોઈ ના સભ્ય સમાજના નામ હટોડા આવ્યા નથી. સાવરકુંડલાના આંબરડી ગામના મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં તાલુકા પંચાયતની કચેરીએ વાવાઝોડામાં નુકસાન થયેલ મકાનની તાલુકા વિકાસ અધિકારીને રીસર્વે કરવા માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલાના આંબરડી ગામના મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં તાલુકા પંચાયતની કચેરીએ વાવાઝોડામાં નુકસાન થયેલ મકાનની તાલુકા વિકાસ અધિકારીને રીસર્વે કરવા માંગ કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક એક મુસ્લિમ સમાજને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આંબરડી ગામમાં 150 જેટલા મુસ્લિમ પરિવાર વસવાટ કરે છે, ત્યારે સહાય માત્ર મુસ્લિમ પરિવારના 2 જ વ્યક્તિને મળી છે. આંબરડી ગામમાં જેમને નુકસાન થયેલ નથી તેવા વ્યક્તિને પણ સહાય મળી હોવાનો અરજ કરતા મુસ્લિમ સમાજનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજના સૌથી વધારે મકાનોમાં નુકસાન થયેલું છે, છતાં સહાય માત્ર 2 વ્યક્તિને મળી હોવાથી રીસર્વેની માંગ કરવામાં આવી છે. મારું નામ છે મુનિરભાઈ શેરભાઈ રાઠોડ, ગામ આંબરડી. અમારી રીસર્વેમાં અમારા નામ કોઈ આવ્યા નથી મુસ્લિમ સમાજના, અને જે ગેરકોમ હતી પટેલ વિસ્તાર એના પાંચ પાંચ નળિયા પડી ગયા છે, ઉડી ગયા. એને તો 20-20 હજાર રૂપિયા આવ્યા, જેના હાવ મકાન પડી ગયા, એને એક પાવલી નથી આવી. એના બધા ગામ રમાયડું કર્યું કે ભાઈ આ તમારે આવ્યા કરશે, આવ્યા કરશે. 1-2 મહિના થઈ ગયા તો પાછા અડધા નામ આવી ગયા છે હવે, અને અમારા કોઈના સભ્ય સમાજના નામ હટોડા આવ્યા નથી. અને રીસર્વેની માંગણી છે, જો અમારા ફોર્મ સ્વીકારી લો તો વધારે સારું. મોટા મોટા માણસો છે એના કાંઈ વીડ્યો નથી, એના પૈસા 50-50 હજાર રૂપિયા આવ્યા છે, અને જેને કાંઈ નથી પડ્યું અને એના આવ્યા પડ્યું એને કાંઈ એવું નથી. એટલે અમારી માંગ છે, અમારી વિનંતી અમારી સ્વીકારી. મુસ્લિમ સમાજના કેટલા મકાનો ને નુકસાની થઈ છે, અને કેટલા સંખ્યામાં મુસ્લિમ સમાજ આંબરડીમાં રહે છે? 150 કફોડા છે મુસ્લિમ સમાજના, એમાંથી ઘણી ખરી નુકસાની વધારે પડતી છે. તો એમાં કોઈને 2 જણા નામ આવ્યા છે, એમાં એકને પૈસા આવ્યા છે અને એકને નથી આવ્યા એવું છે. એમાં અમારે આ રીતે ધક્કો થયો છે તાલુકામાં, તો હવે અમારો શિકાર કરો તો વધારે. મારું નામ મહેશભાઈ ચોટવડિયા છે અને હું અહીંયા સાવરકુંડલા ખેડૂત સમાજ તાલુકા પ્રમુખ છું. રજૂઆત તો એવી હતી સાહેબ કે આ રજૂઆત તો લગભગ ઘણા દિવસોથી આ અસરગ્રસ્ત વિસ્તાર છે, આમાં તોપતે વાવાઝોડું આવ્યું હતું, વિશ્વએ નોંધ લીધી આપ સૌ કોઈ જાણો. ત્યારે આ વિસ્તારની અંદર એટલી તારાજી સર્જાણી છે, કાચા પક્કા મકાનો ઘણા ધરાશી થયા છે, ફરજાઓ ઢોર ઢાંખરના પડી ગયા છે, ખેતી પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સર્વે જે થયું હતું એમાં ક્યાંક ને ક્યાંક આ ગામડાઓમાં અસંતોષ અને રોષ છે. લોકોનું કહેવાનું એમ છે અપૂરતું અધૂરું સર્વે થયું છે, અને સર્વે થયું છે તો એમાં પણ કંઈક ને કંઈક ભેદભાવ રાખવામાં આવ્યો એવું લાગે છે. સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ પ્રક્રિયા પણ શરૂ છે, પરંતુ વાસ્તવિક જે લાભાર્થીઓ છે, જે ગરીબ માણસો છે, ખેતમજૂરો છે, જેમના મકાનો ખરેખર પડી ગયા, એમાં કેટલાય વંચિત રહી ગયા છે. આ એવા લોકો છે કે જે વાસ્તવિક સર્વેથી વંચિત રહી ગયા છે, અને સાહેબ એ લોકો તાલુકાના ધક્કા ખાય છે. અને એમની માંગણી એવી છે, આ લગભગ આ બધો મુસ્લિમ સમાજ છે અને એક ગામમાંથી આવું તો તમામ ગામડાઓની અંદર બન્યું છે, એટલે ખરેખર આમાં એક ભૂલ થઈ હોય એવું લાગે છે સર્વેમાં. અને આ લોકો બધાએ રીસર્વેની માંગ સાથે અહીંયા તાલુકા કચેરીએ આવ્યા છે અરજી કરવા.